બીજગણિતીય પદાવલિ વિશે અભ્યાસ કરીશું. એમાં આપણે 7/2 માં બે દાખલા જોયા હતા. એનાથી આગળ જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 છે બાદબાકી કરો. પહેલા આપણે આગળ જોયું કે સરવાળો કરો અને હવે છે બાદબાકી. જ્યારે બે પદ આપેલા હોય અને બાદબાકી કરવાની હોય ત્યારે y નો વર્ગ એમાંથી આપણે 5 વાળો વર્ગ બાદ કરવાનો. આ બંને પદની વચ્ચે માઈનસ બાદબાકી કરવાની છે એટલે અહીંયા માઈનસ મૂક્યા તો y નો વર્ગ એમાં એ માઈનસ માઈનસ પ્લસ અને 5y નો વર્ગ. 5y નો વર્ગ અને 1y નો વર્ગ એટલે 6y નો વર્ગ. આ જ પ્રમાણે બીજો અને ત્રીજો દાખલો ગણવાનો. ચોથો દાખલો છે એની અંદર b 5 માઈનસ a. એની અંદરથી a b માઈનસ 5 એને બાદ કરવાનો. બાદ કરવાનો એટલે બે પદની વચ્ચે આપણે એને મૂક્યા માઈનસ. b છે એને આખા પાસે જોડે આપણે ગુણીશું. b ને 5 જોડે ગુણીએ તો 5 b, b ને a જોડે ગુણીએ તો a b. અહીંયા માઈનસ છે તો માઈનસ a b, આ માઈનસ માઈનસ પ્લસ 5 ગુણ્યા a એટલે 5 a. આ 5 b એમના m, આ માઈનસ માઈનસ પ્લસ 1 અને 1 એટલે 2 a b અને આ 5 a છે એમના m. આ જ પ્રમાણે દાખલા નંબર 3 તમારી જાતે ગણવાનો. એનાથી આપણે જોઈએ દાખલા નંબર 4 x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. તેમાં શું ઉમેરવાથી 2x નો વર્ગ વત્તા 3xy મેળવી શકાય? તો અહીંયા આપણને એક પદ આપેલું છે એની અંદર આપણે કયું પદ ઉમેરીએ તો આપણને જવાબ 2x નો વર્ગ વત્તા 3xy મળે. તો જવાબ આપણને પહેલેથી આપેલો છે. જવાબ છે એની અંદરથી આ પદાવલિ જે છે એને બાદ કરી દઈએ તો આપણને જે પદાવલિ મળે એ ઉમેરતા આપણને આ જવાબ મળે. તો આ જે જવાબ આપેલો છે એની અંદરથી આપણે પહેલી પદાવલિ છે એને બાદ કરીશું. પહેલું પદ અહીંયા જવાબ અહીં લખ્યો માઇનસ કરી અને જે પદાવલિ આપી છે પહેલા તે. તો અહીંયા 2x ઓવર 3xy માઇનસ આ માઇનસ છે કૌંસની અંદર. તો અહીંયા માઇનસ x નો વર્ગ આ પ્લસ માઇનસ માઇનસ અને આ પ્લસ માઇનસ માઇનસ. હવે 2x નો વર્ગ અને x નો વર્ગ બે માંથી એક જાય તો x નો વર્ગ. અહીંયા 3xy છે એમાંથી 1xy ગયા એટલે 2xy અને આ y નો વર્ગ છે અહીંયા f. હવે વર્ગવાળા પદ છે આપણે પહેલા લખીશું તો x નો વર્ગ માઇનસ y નો વર્ગ અને 2xy. અહીંયા આપણે ખાલી પદ ગોઠવે એ જ પ્રમાણે દાખલા નંબર 4 માં b જે છે તમારે જાતે ગણવાનું. એનાથી આગળ દાખલા નંબર 5 3x નો વર્ગ માઇનસ 4y નો વર્ગ વત્તા 5xy વત્તા 20. તેમાંથી શું લઈ લેવાથી માઇનસ x નો વર્ગ માઇનસ y નો વર્ગ વત્તા 6xy વત્તા 20 મેળવી શકાય? જે પદાવલિ આપી છે પહેલા એમાંથી એવી પદાવલિ બાદ કરવાની કે જેથી આપણને જવાબ આપણને આપેલો છે તે મળવો જોઈએ. તો આ જે પદાવલિ કહી હતી એની અંદરથી આપણે બીજી પદાવલિ છે એને બાદ કરી. તો આ બંને પદની વચ્ચે આપણે એને મૂક્યા માઇનસ. આ માઇનસ છે એને આખા કૌંસની અંદર લઈ જશે. પહેલું પદ છાપું એમના એમ 3x ઓવર માઇનસ 4y ઓવર 5xy અને 20. પહેલું જે પદ છાપું એમના એમ આ માઇનસ એના અંદર લઈ જઈએ તો આ માઇનસ માઇનસ પ્લસ આ માઇનસ અને માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ. હવે આપણે 3x નો વર્ગ અને x નો વર્ગ એટલે 4x નો વર્ગ માઇનસ 4y નો વર્ગ અને y નો વર્ગ એટલે 4 માંથી 1 જશે એટલે 3y નો વર્ગ 5xy અને અહીંયા 6xy એટલે અહીંયા વધ્યા ખાલી xy. તો અહીંયા દાખલા નંબર 5 માં આપણે જવાબ જોયું 4x નો વર્ગ માઇનસ 3y નો વર્ગ માઇનસ xy. એ જ પ્રમાણે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 3x માઇનસ y વત્તા 11 અને માઇનસ y માઇનસ 11 ના સરવાળામાંથી 3x માઇનસ y માઇનસ 11 બાદ કરો. તો અહીંયા આપણે પહેલા બે પદ આપેલા છે 3x માઇનસ y વત્તા 11 અને માઇનસ y માઇનસ 11. આ બે પદ છે એનો આપણે સરવાળો અને આ બંનેના સરવાળામાંથી આ પદ છે ને બાદ કરો એટલે આપણે અહીંયા મૂક્યા માઇનસ. સરવાળો છે આખું પદ છે એને આપણે અહીંયા એમ રાખીશું. આ પદ છે પણ અહીંયા એમ માઇનસ એના અંદર લઈ જઈએ તો પદની દિશાની બદલાય. અહીંયા માઇનસ 3x આ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 3x પ્લસ અને 3x માઇનસ છે ગયા. માઇનસ y અને પ્લસ y છે ગયા.
माइनस 11 ने प्लस 11 गया तो कितना बचे 11 माइनस y अथवा तो माइनस y बनता है 11 कोई पण पद आपे लखी सके એના થી આગળ દાખલા નંબર 6 માં b જે છે તમારે જાતે ગણવાનું એના થી આગળ જોઈએ 17.3 એમાં પહેલો દે આપ્યો છે m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો એટલે જ્યાં પણ આપણે m દેખાય ત્યાં આપણે એની મૂકીશું કિંમત 2 તો અહીંયા m બરાબર 2 કિંમત મૂકવાની વેલ્યુ છે m - 2 અહીંયા m ની જગ્યાએ આપણે મૂકવાના છે 2 તો 2 - 2 એટલે 0 એ પ્રમાણે બીજું છે 3m - 5 3m ને m m ની જગ્યાએ આપણે મૂકવાની છે 2 અને માઈનસ 5 આ 3 2 6 6 ઓછા 5 એટલે જવાબ આવ્યો a આ જ પ્રમાણે તમારે પહેલો દાખલો ગણવાનો છે આપણે એમ દેખાય ત્યાં આપણે 2 મૂકવાનો એ જ પ્રમાણે બીજો દાખલો છે જો p બરાબર માઈનસ 2 હોય તો નીચેની કિંમત શોધો p માં અહીંયા આપણે માઈનસ 2 મૂકીશું પહેલું પદ છે 4p વત્તા 7 4 સિંગલ ના m હવે અહીંયા p ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે માઈનસ 2 વત્તા 7 આ 4 2 8 વત્તા 7 આ પ્લસ માઈનસ માઈનસ 8 માંથી 7 જાય તો 1 મોટી સંખ્યા માઈનસ છે આપણે મૂક્યા માઈનસ એ જ પ્રમાણે આપણે દાખલા નંબર 2 ગણવાનું એનાથી આપણે દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં આપણે x બરાબર માઈનસ 1 મૂકીશું તો પહેલી રકમ છે 2x - 7 હવે જ્યાં પણ આપણને x દેખાય ત્યાં આપણે મૂકીશું માઈનસ 1 2 છેદના m x ની જગ્યાએ માઈનસ 1 અને માઈનસ 7 2 કા 2 અને માઈનસ 7 માઈનસ માઈનસ પ્લસ 7 ને 2 9 એટલે માઈનસ 9 આ જ પ્રમાણે તમારે દાખલા નંબર 3 ગણવાનો એનાથી આગળ જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં છે a બરાબર 2 અને b બરાબર માઈનસ 2 હોય તો નીચેની કિંમત શોધો તો a બરાબર આપણે 2 મૂકીશું અને b ની જગ્યાએ માઈનસ 2 a બરાબર 2 અને b બરાબર માઈનસ 2 પહેલી રકમ a નો વર્ગ વત્તા b નો વર્ગ a છે એની જગ્યાએ આપણે મૂકીશું ખાલી 2 આ વર્ગ છે એમના m વત્તા b ની જગ્યાએ આપણે મૂકવાના છે માઈનસ 2 માઈનસ 2 અને એનો વર્ગ 2 નો વર્ગ કરીએ એટલે 4 માઈનસ 2 નો વર્ગ કરીએ તો પણ 4 આ 4 ને 4 8 આ જ પ્રમાણે તમારે 6 દાખલો ગણવાનો એનાથી આગળ જોઈએ દાખલા નંબર 5 એમાં આપણે a બરાબર 0 અને b બરાબર માઈનસ 1 માટે કિંમત શોધવાની તો એમાં પણ આપણે પહેલી રકમ છે 2a વત્તા 2b 2 જે છે એમના m a ની જગ્યાએ આપણે મૂકીશું 0 વત્તા 2 b ની જગ્યાએ આપણે મૂકવાની છે માઈનસ 1 તો અહીંયા મૂક્યા માઈનસ 1 આ 2 ને જોડે 0 ગુણે 1 અહીંયા 0 આ 2 એકા 2 માઈનસ 2 છે 0 ના ગણાય કે અહીંયા માઈનસ 2 આ જ પ્રમાણે દાખલા નંબર 5 ગણવાનો જ્યાં પણ a દેખાય ત્યાં આપણે 0 મૂકીશું અને b ની જગ્યાએ મૂકીશું માઈનસ 1 એનાથી આગળ દાખલા નંબર 6 એમાં નીચે આપેલી પદાવલીનું સાદુરૂપ આપી x = 2 માટે કિંમત શોધો તો અહીંયા આપણે પહેલા જે પણ પદાવલી આપી હોય પહેલા આપણે સાદુરૂપ આપવાનું અને પછી x ની જગ્યાએ મૂકીશું કિંમત 2 તો અહીંયા રકમ છે x વત્તા 7 વત્તા 4 કૌંસમાં x માઇનસ 5 તો 4 જે છે આપણા કૌંસની જોડે ગુણાયેલો છે x એમના એમ 7 એમના એમ 4 છે ને x જોડે ગુણીશું એટલે 4 x અહીં 4 પણ 4 20 x વાળા પદ આપણે જોડે લેવાના તો x અને 4 x એટલે 5 x પ્લસ 7 અને માઇનસ 20 એટલે પ્લસ માઇનસ માઇનસ 20 માંથી 7 જાય તો અહીંયા વધ્યા 13 તો આપણને એની પદાવલી મળી સાદુરૂપ આપણા 5x ઓછા 13 5 એમના એમ x ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની હતી 2 તો અહીંયા આપણે મૂકીશું 2 અને માઇનસ 13 આ 5 2 10 માઇનસ 13 10 માંથી 13 જાય એટલે માઇનસ 3 આ જ પ્રમાણે દાખલા નંબર 6 ના આપણને દાખલા પ્રમાણે જાતે ગણવાનું એનાથી આગળ જોઈએ દાખલા નંબર 7 નીચે આપેલી પદાવલીનું સાદુરૂપ આપો x બરાબર 3 a બરાબર માઈનસ 1 અને b બરાબર માઈનસ 2 લઈ કિંમત શોધો એમાં અમુક રકમ છે એની અંદર x આપેલો છે અમુક રકમની અંદર ab તો જ્યાં પણ x હોય ત્યાં આપણે કિંમત મૂકવાની 3 અને ab વાળું પદ હોય તેમાં આપણે માઈનસ 1 અને માઈનસ 2 મૂકવાના પહેલું પદ છે 3x માઈનસ 5 માઈનસ x વત્તા 9 x વાળા પદ જોડે લઈએ તો 3x માંથી 1x જાય એટલે 2x આ પ્લસ માઇનસ માઇનસ 9 માંથી 5 જાય તો 4
મોટી સંખ્યા પ્લસ છે એટલે આપણે લખીશું પ્લસ x વાળી પદાવલિ છે એટલે આપણે x બરાબર જે કિંમત છે એ જ આપણે અહીંયા મૂકવાની 2 n x ની જગ્યાએ 3 વત્તા 4 આ 3 2 6 6 વત્તા 4 એટલે કે 10 આ પ્રમાણે દાખલા નંબર 7 આગળ ગણવાનું દાખલા નંબર 8 એની અંદર જો z બરાબર 10 હોય તો z નો ઘન -3 cos z 10 ની કિંમત શોધો તો આપણે સાદુરૂપ આપણે જ્યાં પણ z દેખાય ત્યાં આપણે કિંમત મૂકીશું 10 z નો ઘન -3 cos z 10 આ z નો ઘન છે એટલે 3z આ માઇનસ માઇનસ પ્લસ અને 3 ગુણ્યા 10 એટલે કે 30 હવે z ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે 10 તો અહીંયા આપણે મૂક્યા 10 નો ઘન -3 z ની જગ્યાએ 10 વત્તા 30 10 નો ઘન કરો એટલે 10 ગુણ્યા 10 એટલે 100 100 ગુણ્યા 10 એટલે કે 1000 આ 10 ફરી 30 ના 30 છે એમના એમ માઇનસ 30 અને પ્લસ 30 ઉડી ગયેલો વધ્યા 1000 તો જવાબ આવશે 1000 એનાથી આગળ દાખલા નંબર 9 x બરાબર 0 માટે 2x ઓવર વત્તા x માઇનસ a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો જે બદલી આપી છે એના બરાબર 5 2x ઓવર વત્તા x માઇનસ a બરાબર 5 2 9 x ની જગ્યાએ આપણે મૂકીશું 0 તો 0 નો વર્ગ x ની જગ્યાએ 0 માઇનસ a બરાબર 5 2 ને 0 જોડે ગુણીએ એટલે 0 આ તો 0 છે માઇનસ a બરાબર 5 a ની કિંમત આપણે શોધવાની છે માઇનસ આવી જશે a બરાબર માઇનસ 5 એનાથી આપણે જોઈએ દાખલા નંબર 10 10 નો દાખલો છે એની અંદર a બરાબર 5 અને b બરાબર માઇનસ 3 તો અહીંયા રકમ છે માં 2 કૌંસમાં a નો વર્ગ વત્તા a b વત્તા 3 માઇનસ a b 2 છે આપણે કૌંસની જોડે ગુણાયેલા છે તો 2 ને a ના વર્ગ જોડે ગુણીએ તો 2 a નો વર્ગ અહીંયા 2 a b પ્લસ 3 માઇનસ a b તો 2 a b છે એની અંદરથી 1 a b છે એટલે અહીંયા વધ્યા a અને b 2 a નો વર્ગ એમને એમ આ બંને પદની આપણે અહીંયા બાદબાકી કરી તો વધ્યા a b અને પ્લસ 3 b એમને મૂકીશું a ની જગ્યાએ મૂકીશું 5 એટલે 5 નો વર્ગ a ની જગ્યાએ 5 b ની જગ્યાએ મૂકવાના છે માઇનસ 3 અને વત્તા 3 5 નો વર્ગ 25 5 બાય 25 25 ગુણ્યા 2 એટલે 50 આ 5 કરી 15 વત્તા 3 અહીંયા 3 એ 15 સરવાળા કરતા કેટલા કરતા જવાબ મળે 38 તો અહીંયા આપણે 7/12.3 પૂર્ણ થાય છે એનાથી આગળ 7/12.4 પહેલો દાખલો છે એક સરખા રેખાખંડોમાંથી બનાવેલા આંકડાની પેટર્નનું અવલોકન કરો આ પ્રકારના વિભાજિત અંકો તમે ઇલેક્ટ્રોનિક ઘડિયાળ કે કેલ્ક્યુલેટરમાં જોયા હશે તો પહેલો આંકડો આપણને આપેલો છે 6 તો જો રચવામાં આંકડાની સંખ્યા n લેવામાં આવે તો n અંક રચવા માટેના ટુકડાની સંખ્યા દરેક પેટર્નની જમણી બાજુ બીજગણિતીય પદાવલિ વડે દર્શાવવામાં આવેલ છે 6-4 કાંટની જેમ 5-10-100 અંક રચવા માટે કેટલા ટુકડાની જરૂર પડશે તો અહીંયા આપણે પહેલા 6 નો આંકડો આપેલો છે એના માટે આપણે જોઈએ આપણને 5n વત્તા 1 તો 6 ના n આંકડા માટે રેખાખંડોની સંખ્યા 6 ના n આંકડા માટે રેખાખંડોની સંખ્યા માટે આપેલું છે 5n વત્તા 1 આવા આપણે 5 આંકડા માટે શોધવું છે તો આવા 5 આંકડા હોય તો રેખાખંડોની સંખ્યા 5n વત્તા 1 આ જે છે સૂત્ર એમાં જ આપણે કિંમત મૂકવાની છે એની જગ્યાએ આપણે મૂકીશું 5 આ 5 ગુણ્યા એમ એની જગ્યાએ 5 વત્તા 1 આ પાયો પાયો 25 વત્તા 1 એટલે 25 વત્તા 1 એટલે કે 26 એ જ પ્રમાણે બીજું જે છે 11 માટે ગણતરી કરીએ 11 છે તો અહીંયા આપણે 10 માટે ગણતરી કરવાની 10 આંકડા હોય તો રેખાખંડોની સંખ્યા તો અહીંયા આપણે શું કરીશું એની જગ્યાએ ખાલી અહીંયા 10 મૂકીશું તો 5 ગુણ્યા 10 એટલે 50 50 વત્તા 1 એટલે 51 એ જ પ્રમાણે 100 માટે 100 આંકડા હોય તો રેખાખંડોની સંખ્યા તો એની જગ્યાએ મૂકવાના 100 5 ગુણ્યા 100 એટલે 500 500 વત્તા 1 એટલે 501 એનાથી આગળ બી જે છે એમાં આંકડા છે 4 તો 4 ના આંકડા માટે 4 ના n આંકડા માટે 4 ના n આંકડા માટે રેખાખંડોની સંખ્યા છે 3n વત્તા 1 એ તમારા ચોપડીમાં રકમમાં આપેલું છે આવા આપણે 5 આંકડા માટે શોધવું છે 5
ની સંખ્યા 3 n 1 આ 3 છે એટલે n n ની જગ્યાએ આપણે મૂકીશું 5 n ની જગ્યાએ 5 1 આ 3 5 15 15 1 એટલે કે 16 એ જ પ્રમાણે 10 આંકડા માટે અને 100 આંકડા માટે શોધવા આ સૂત્રમાં જ આપણે 10 અને 100 મૂકવાના n ની જગ્યાએ એ જ પ્રમાણે c 8 ના આંકડા માટે તો 8 ના n આંકડા માટે રેખાખંડોની સંખ્યા 5n + 2 એમાં પણ આપણે 5 10 અને 100 માટે શોધવાનું એનું સૂત્ર બનશે 5n + 2 જેમાં n બરાબર આપણે 5 10 અને 100 મૂકીશું તો આપણને એ પ્રમાણે જવાબ મળશે 27 52 અને 502 એનાથી આપણે જોઈએ દાખલા નંબર 2 દાખલા નંબર 2 છે માં આપેલ બીજગણિતીય પદાવલીનો ઉપયોગ કરી નંબર પેટર્નથી કોષ્ટક પૂર્ણ કરો તો પહેલા પદાવલી આપેલી છે આપણને 2n - 1 એમાં પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું પદ આપણને આપેલું છે એ પ્રમાણે 10મું પદ મળે છે 19 આપણે શોધવાનું છે 100મું પદ તો અહીંયા 2n - 1 આ પદાવલી છે એની અંદર આપણે 100મું પદ શોધવું છે તો તે n ની જગ્યાએ મૂકીશું આપણે 100 - 1 તો 100 × 2 એટલે 200 200 ઓછા 1 એટલે 199 તો અહીંયા 2n - 1 પદાવલી માટે 100મું પદ થાય 199 એ જ પ્રમાણે બીજું છે એમાં 3n - 2 જેમાં આપણે 5મું 10મું અને 100મું પદ શોધવાનું 3n - 2 આ જે પદાવલી છે એમાં આપણે 5મું પદ શોધવું છે 5મું પદ એટલે n ની જગ્યાએ આપણે મૂકીશું 5 3n ની જગ્યાએ 5 + 2 અહીં 3 × 5 = 15 15 + 2 એટલે કે 17 આપણે શોધ્યું 5મું પદ આ પ્રમાણે 10મું પદ 3 હવે અહીંયા એની જગ્યાએ મૂકીશું 10 + 2 આ 10 = 30 30 + 2 એટલે કે 32 100મું પદ શોધવું હોય તો એની જગ્યાએ મૂકીશું આપણે 100 3 × 100 એટલે 300 300 + 2 એટલે કે 302 આપણે જે પદ શોધવું હોય એની જગ્યાએ આપણે એ સંખ્યા મૂકવાની એ જ પ્રમાણે ત્રીજો ચોથો અને પાંચમો દાખલો એમાં આપણે 5મું 10મું અને 100મું પદ શોધવાનું છે તેમાં જે પદાવલી આપી છે આ પ્રમાણે જે પદાવલી આપી હોય એમાં 5 10 અને 100 કિંમત મૂકવાની અને પદ શોધવાનું તો અહીંયા આપણે 12મું ચેપ્ટર પૂર્ણ થાય છે 13મું ચેપ્ટર આપણે આગળના ક્લાસમાં જોઈશું